નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન 3નો 3જો દાખલો. એ અને બી એક પેઢીના ભાગીદાર છે. એ અને બી એક પેઢીના ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપેલું નથી, એટલે માની લેવાનું કે જૂનું પ્રમાણ હશે 1:1. જૂનું પ્રમાણ 1:1. ત્યાર પછી સીને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. સીને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં દાખલ કર્યો છે. સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 2:3. સીના પ્રવેશ બાદ નફા નુકસાનનું પ્રમાણ, અહીંયા નવું પ્રમાણ પણ આપી દીધું છે, નવું પ્રમાણ 2:3. સૌ પ્રથમ આપણે બાકીનો ભાગ શોધશું. તો કે એ અને બી ભાગીદાર હતા, સીને 1/6 પ્રવેશ આપવાનો છે, જૂનું પ્રમાણ 1:1, નવું પ્રમાણ 2:3. બાકીનો ભાગ શોધીશું. પહેલાં સૌ પ્રથમ બાકીનો ભાગ બરાબર કુલ નફો માઇનસ સીનો નફા ભાગ. કુલ નફો છે 1 - 1/6. અહીંયા તમે લસા ન લ્યો તો એ ચાલે. 6 × 1 = 6. 6 માંથી 1 જાય તો 5. 5 ના છેદમાં 6. આની અગાઉના 2 દાખલામાં આપણે લસા લીધેલો હતો. બાકીનો ભાગ થઈ ગયો 5 ના છેદમાં 6. હવે નવું પ્રમાણ શોધવાનું હોય, એટલે કે નવો ભાગ અથવા તો નવું પ્રમાણ બરાબર બાકીનો ભાગ, એટલે કે બાકીનું પ્રમાણ ગુણ્યા નવું પ્રમાણ. અત્યાર સુધીના દાખલામાં નવું પ્રમાણ આપેલું હતું નહીં, પરંતુ આ દાખલામાં નવું પ્રમાણ આપેલું છે. એટલા માટે નવો ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા નવું પ્રમાણ અથવા તો નવો ભાગ. સૌ પ્રથમ એનો બાકીનો ભાગ છે 5/6 ગુણ્યા નવું પ્રમાણ છે 2 - 3 = 5. 5 × 6 = 30, 5 × 2 = 10. ત્યાર પછી બી બાકીનો ભાગ 5/6 ગુણ્યા નવું પ્રમાણ 3/5. 5 × 6 = 30, 5 × 3 = 15. ત્યાર પછી સી માટે, સીને આપેલો છે 1/6 ભાગે કેટલા વડે ગુણશું તો 30 આવશે. તો કે 6 × 5 = 30, ઉપરને પણ 5 વડે, 5 × 1 = 5. નવું પ્રમાણ થયું, નવું પ્રમાણ બરાબર 10:15:5, અથવા બીજી રીતે કહી શકો તો 5 × 1 = 5, 5 × 3 = 15, 5 × 2 = 10, 2:3:1. થેન્ક યુ.